नमस्कार, हूँ सुचिरा कटियन, आप श्री सत्यप्रकाश विद्यापीठ यूट्यूब चैनल में स्वागत है। तो लास्ट लेक्चर की अंदर आपने जे एक अमुक क्वेश्चन करवाना बाकी है, मैं कीधु टेक्निकल प्रॉब्लम ना लीधे विडियो पूरो नतो थयो, पण एनु अत्यारे हवे आपणे कंटिन्यू करशुं। ई लेक्चर की अंदर आपणे आलेख कम्प्लीट कर्यो, रेडी आलेख आपणे व्यवस्थित रीते ड्रॉ करी लीधो हतो, जेनी माटे आपणे जे स्केल माप लीधो हतो एक्स अक्ष माटे अने वाय अक्ष माटे એ પણ ખાસ ધ્યાન આપજો। હવેના લેક્ચરની અંદર એની નીચે પાંચ ક્વેશ્ચન આપેલા છે જે આપણે સોલ્વ કરવાના છે। એમાંનો પહેલો ક્વેશ્ચન તમને એવું કીધું છે કે ઉપર 10000 સુરક્ષિત સમીકરણમાં x અક્ષ પર સેલ્સિયસ અને y અક્ષ પર ફેરનહીટ લઈ અને આલેખ દો, જે આપણે લાસ્ટ લેક્ચરમાં કહ્યું કે આપણી પાસે આ રીતનો એક આલેખ મળ્યો, આ x અક્ષ છે, આ y અક્ષ છે, રેડી તો આપણે x અક્ષ ઉપર શું લીધું હતું કે સેલ્સિયસ અને y અક્ષ ઉપર चालू कर सेल्सियस बराबर 30 अंश होई तो फेरनहीट बराबर कितना, અહીંયા આપણે રકમમાં એક સૂત્ર આપેલું છે ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32। ઓકે, તો અહીંયા સેલ્સિયસ બરાબર 30 મૂકવાના છે તો ફેરનહીટ બરાબર 9/5 અને સેલ્સિયસ બરાબર કેટલા લઈશું તો 30 પ્લસ 32। હવે અહીંયા આપણે ભાગ પાડશું 56 ને 30, રેડી તો અહીંયા 6 મળશે, આ બે નો ગુણાકાર 9/6 = 54 પ્લસ 32। હવે આ બંને નો તમે જ્યારે સરવાળો કરશો, બંને નો જ્યારે તમે સરવાળો કરશો તો તમને 86 ડિગ્રી ફેરનહીટ મળશે। કેટલો મળશે? 86 ડિગ્રી ફેરનહીટ મળશે, 86 ડિગ્રી ફેરનહીટ મળશે। તો એનો મતલબ શું છે, જ્યારે સેલ્સિયસ 30 હોય ત્યારે ફેરનહીટ 86 હોય છે, રેડી। આ ક્વેશ્ચન વારંવાર એક્ઝામ ની અંદર પૂછાતા હોય છે, એટલે સૂત્ર ખાસ યાદ રાખો અને સૂત્ર ઉપરથી જે ક્વેશ્ચન આવે છે એ પણ ખાસ જો, એટલે સૂત્ર યાદ હશે કોઈ પણ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકશું। ત્રીજા ક્વેશ્ચનમાં એવું કીધું છે કે જો ફેરનહીટ બરાબર 95 હોય, ફેરનહીટ બરાબર 95 હોય તો સેલ્સિયસ કેટલું મળશે, ફેરનહીટ બરાબર 95 હોય તો સેલ્સિયસ કેટલું મળશે। સૂત્ર મૂકી દઈએ, f બરાબર 9/5 સી પ્લસ 32, ફેરનહીટ કેટલું છે 95 બરાબર 9/5 કૌંસમાં એમને ગુણ્યા સી પ્લસ 32, આ 32 પ્લસ આ બાજુ આવશે ને માઇનસ હશે, તો 95 માઇનસ 32 બરાબર 9/5 સી। આ બંને તમે જ્યારે બાદબાકી કરશો તો એ 3 આવશે, એ 6 આવશે, રેડી કેટલા મળશે 35 ડિગ્રી સેલ્સિયસ એટલે કે જ્યારે ફેરનહીટ 95 હોય ત્યારે સેલ્સિયસ આપણી પાસે 35 ડિગ્રી હોય છે। ત્રીજું કીધું કે જો તાપમાન સેલ્સિયસ 0 હોય તો ફેરનહીટ નું તાપમાન કેટલું હશે, અને ફેરનહીટ 0 હોય તો સેલ્સિયસ નું તાપમાન કેટલું હશે। બે ક્વેશ્ચન માં બે ક્વેશ્ચન આપેલા છે, તમને પહેલી વસ્તુ એવું કીધું છે કે સેલ્સિયસ બરાબર 0 લઈ લો તો ફેરનહીટ કેટલું મળશે, તો f બરાબર 9/5 સેલ્સિયસ બરાબર કેટલા રહેશે 0 પ્લસ 32। 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે થાય એટલે આ છે 0 મળે, બરાબર 0 પ્લસ 32 એટલે ફેરનહીટ તમને કેટલા મળશે 32 મળશે, એટલે કે જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે તમને 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે 32 ડિગ્રી ફેરનહીટ મળે છે। અને આનો બીજો ક્વેશ્ચન 1-1 બે આપેલા છે, ફેરનહીટ બરાબર 0 તો સેલ્સિયસ કેટલું મળશે, ફેરનહીટ બરાબર 0 તો 0 બરાબર 9/5 સી પ્લસ 32 પ્લસ 32 આ બાજુ આવે એટલે માઇનસ 32, 5/5 બાજુ એટલે ગુણાકાર,
અંધો આપણે એનું સોલ્યુશન કરવાનું છે કે બરાબર ઇરેસ્ટરી લખું છું એટલે નવો ક્વેશ્ચન આપણે કરી શકીએ માઈનસ 32 ગુણ્યા 5 5 2 10 વધી 5 15 એટલે 160 કેટલા આવશે માઈનસ 160 ડિગ્રી આવશે અને છેદમાં તમને હું કહેશું કે y બરાબર 3
હોય તો y બરાબર 3 હોય તો આ આલેખને એક ચલ અને દ્વિ ચલમાં દોર રેડી એટલે કે એક ચલમાં દોરવાનું છે અને દ્વિ ચલમાં દોરવાનું છે તો સૌથી પહેલા એક ચલ હવે એક ચલ એટલે શું તો કે સંખ્યા એક ચલ એટલે શું ભાઈ સંખ્યા એટલે આપણે દ્વિ ચલ જ્યારે વાત કરી ત્યારે આપણે વાત કરશું આલે શેની વાત કરશું આલે રેડી તો આ બે વસ્તુની અંદર આપણે ડ્રો કરવાનું છે તો પહેલા સંખ્યા રેખા ઉપર ડ્રો કરવાનું છે અને પછી સેવન ડ્રો કરવાનું છે આપણે આલે પર ડ્રો કરવાનું છે તો સંખ્યા રેખા માટે કરીએ તો ફોર એક્ઝામ્પલ આપણે સંખ્યા રેખા છે હવે y ઉપર આપેલી છે તો y સંખ્યા રેખા લઈશ જો x ઉપર આપેલ હોય તો x બેઝિકલી y ઉપર સંખ્યા રેખા માં ઊભું દર્શાવશે પણ આડું દર્શાવશે ચાલે પણ તમારે લખવાનું હોય શું રહેશે y લખવાનું રહેશે જ્યાં વચ્ચે એક 0 છે આ બાજુ 1 2 3 4 અને આ બાજુ -1 -2 -3 -4 આ બે વસ્તુ અહીંયા લખી આપણે દર્શાવશું y બરાબર તમને કેટલું કીધું છે 3 કીધું છે તો y અક્ષ ઉપર +3 છે એટલે અહીં આવશે તો આ બિંદુ જે છે એ આપણી માટે એક ચલ માટેનો સંખ્યા રેખા કમ્પ્લીટ કરે છે હવે દ્વિ ચલ માટે આપણે કરવાનું છે રાઈટ તો દ્વિ ચલ માટે y બરાબર 3 છે પણ x બરાબર કે 1 નું કે આપણે શું લેશું 0 લેશું તો સૌથી પહેલા આ લે ડ્રો કરીએ રાઈટ ચાર ચલનો સિમ્પલ આલે આપણે ડ્રો કરશું રેગ્યુલર કરીએ છીએ અને અહીંયા આપણે પોઈન્ટ દર્શાવશું 0 1 2 3 4 5 એ રીતે ઉપર 1 2 3 4 5 એ રીતે -1 -1 -2 -3 -4 -5 -5 રેડી હવે તમને શું કીધું છે x 0 છે એટલે y ઉપર 3 બિંદુ એ જવાનું છે y ઉપર 3 તો કે મળશે અહીંયા બિંદુ મળશે રાઈટ આ રેખાને તમે ઊભી કરી નાખો એટલે આ રીતે તમે ઊભી કરી નાખો બિંદુ તમને ઉપરની તરફ કે 3 મળે તો અહીંયા ઉપરની તરફ 3 મળે છે હવે શું કરવાનું છે તો કે આને x અક્ષને સમાંતર રેખા ડ્રો કરવાની છે કોને સમાંતર રેખા ડ્રો કરવાની છે x અક્ષને એ કહી શકે બિંદુ y એટલે કે 3 ઉપર એક રેખા ડ્રો કરવાની છે અને એક પ્રોક્સ અહીંયાથી આપણે પોઈન્ટ લેવાનો છે જો આ બંને કનેક્ટ કરી દઈએ કયો પોઈન્ટ 3 3 ફોર એક્ઝામ્પલ આને કનેક્ટ કરીએ તો અહીંયા કેવો પોઈન્ટ હોય આ ડોટ લાઈન માં કનેક્ટ કરશું રાઈટ અહીંયા કેવો પોઈન્ટ હોય -2 નો રાઈટ હવે અહીંયા એક થિયરી આવે છે જે મારે તમને સમજાવવી છે કે જે આપણે આગળના ધોરણની અંદર ઉપયોગમાં લેવાના છે જો y બરાબર તમને સંખ્યા આપેલી છે x બરાબર નહીં આપેલું નથી તો જ્યારે y બરાબર સંખ્યા હોય અને x બરાબર 0 થતું હોય થતું હોય ત્યારે ત્યારે બે શબ્દ વાપરે છે રેખા અથવા તો આલે કેવો મળશે ત્યારે આલે કેવો મળશે x અક્ષને સમાંતર જે 0 થાય છે જે 0 થાય છે તે સમાંતર એટલે x અક્ષને સમાંતર x અક્ષને સમાંતર રેખા મળશે એક અક્ષને કેવી રેખા મળશે સમાંતર રેખા મળશે પણ પરંતુ આ રેખા y અક્ષને લંબ હશે આ ઇમ્પોર્ટન્ટ છે ટેન્શન રેડી આની માટે જ આપણે આલેખ કરેલો છે કે જ્યારે y બરાબર તમને કિંમત હોય x બરાબર 0 હોય રેડી y બરાબર કિંમત હોય x બરાબર 0 એટલે આ રેખા તમને જે મળી આ રેખા x 0 છે રેડી અને y બરાબર 3 છે y બરાબર પર સંખ્યા મળે x બરાબર 0 મળતું ત્યારે શું છે તો કે x અક્ષને જે 0 છે એને સમાંતર હશે અને જે સંખ્યા કે છે આ લંબ હશે રાઈટ તો આ એક સેન્ટેન્સ ક્લિયર કરી રહ્યો છું આવો નામ એક બીજો દાખલો છે હવે આનું તો ઉલટું પણ કરી લઈએ રાઈટ y અક્ષ પર સંખ્યા હોય તો y ને લંબ અને x પર સંખ્યા તો x ને સમાંતર ઉલટું કરીએ કે x બરાબર સંખ્યા આવી છે અને y બરાબર 0 છે x
બરાબર સંખ્યા ઇક્વેશન y બરાબર 0 છે તો જો જે 0 હોય એની સાથે શું થાય જે 0 એની સાથે સમાંતર તો y બરાબર સમાંતર રેખા જે મળશે y ને સમાંતર મળશે અને x બરાબર કિંમત આવી છે x બરાબર કિંમત તો શું મળે લંબ મળે રેડી તો અહીંયા x બરાબર કેવો મળશે લંબ આલેખ મળશે લંબ રેખા મળશે તો આ બે વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે y અક્ષ ઉપર સંખ્યા હોય અને x 0 હોય તો x ને સમાંતર અને y ને લંબ હશે x અક્ષ ઉપર સંખ્યા અને y 0 હોય ત્યારે x ને લંબ અને y ને સમાંતર રેખા મળશે જે 0 હોય સમાંતર હોય એટલું યાદ રાખો 0 હોય સમાંતર હોય અને સંખ્યા હોય લંબ રેડી એટલે આખો ડાઉટ ક્લિયર થઈ જશે ઓકે આનો લાસ્ટ દાખલો આ ચેપ્ટરનો આલેખ આપણે ડ્રો અત્યારે કરશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળશું તમને એમ કીધું છે ક્વેશ્ચન નંબર 2 માં કે 2x + 9 = 0 2x + 9 = 0 નું એક ચલ અને બે ચલ માં બે ચલ માં ભૌમિતિક સ્વરૂપ માં દર્શાવો એટલે કે આની પહેલા કે કરી દીધે એક સંખ્યા રેખા ઉપર નીકળે છે પહેલા સાધુ ભાવ ઓમાં તો y = ડાયરેક્ટ ત્રણ આપી દીધા છે અહીંયા x = ડાયરેક્ટ વેલ્યુ નથી તો શું કરશું પ્લસ છે સામે જાય તો માઇનસ 2x = -9 અને x = -9 ના છેદમાં 2 એટલે કે એપ્રોક્સ 4.5 પણ કે માઇનસ માં 4.5 હવે શું કરવાનું છે પેલા એક ચલ તો આપણો x અક્ષ અહીંયા 0 1 2 3 4 અહીંયા -1 -2 -3 -4 -5 4.5 કીધું એટલે 4 થી વધારે અને 5 થી ઓછો એટલે આ બંનેની વચ્ચે ક્યાંક તમને મિડલ માં આ પોઈન્ટ મળશે એટલે અહીંયા પોઈન્ટ મળશે જે હશે 4.5 પણ કેવો માઇનસ રાઈટ તો એક ચલ માં આપણું નિરૂપણ થઈ ગયું છે હવે અહીંયા થી વિચારો અહીંયા થી ડાયરેક્ટ આ રેખા ઉપર વિચારો કે x બરાબર સંખ્યા છે અને y બરાબર 0 છે તો y ને સમાંતર રેખા આવશે રેડી તો ફ્યુચર માં જ્યારે તમે દર્શાવશો તો કેવી આવશે y ને સમાંતર રેખા મળશે ઓકે કઈ રીતે જો ખાલી હું અત્યારે અહીંયા દર્શાવું છું તમે બધા અંક દર્શાવજો બધા કે દર્શાવવાની જરૂર નહીં પડે મારે 2 -3 -4 -5 ઓકે અહીંયા તમે સંખ્યા મારી રીતે અહીંયા અહીંયા દર્શાવી દેજો હવે આપણે x અક્ષ ઉપર કેટલા જોશું 4.5 પણ માઇનસ માં આ બાજુ 4.5 અહીંયા રેખા મળશે આ બિંદુ જે છે કે આપણું 4.5 હવે x બરાબર કિંમત છે y ને કેવો હશે સમાંતર તો આપણી y રેખા છે આને સમાંતર રેખા કે ડ્રો કરી લો y ને સમાંતર તો હવે આ આપણી રેખા છે એટલે કે આ આપણો આલેખ છે જે y અક્ષ ને કેવો છે સમાંતર છે અને x અક્ષ ને કેવો છે લંબ છે રેડ તો આ રીતે તમે આલેખ ડ્રો કરી શકો અહીંયા તમે સંખ્યા દર્શાવવાનું ભૂલશો નહીં -1 -2 -3 અહીંયા 1 2 3 અહીંયા 1 2 3 રેડી આ રીતે તમે સંખ્યા આગળ દર્શાવી દેજો તો તારણ એ છે કે જ્યારે પણ તમને એક ચલ આપેલ હોય એક ચલ 0 હોય ત્યારે જે 0 હોય એને સમાંતર હશે ને જે સંખ્યા એક હશે એને લંબ હશે તો આ સેન્ટેન્સ ખાસ નોંધ કરી અને લખી લેજો અહીંયા જે સેન્ટેન્સ લખ્યું હતું એ ખાસ નોંધ કરીને લખી લેજો હોમવર્કની વાત કરીએ હોમવર્કની વાત કરીએ તો સ્વાધ્યાય 4.3 સ્વાધ્યાય 4.3 સ્વાધ્યાય 4.3 નો પ્રશ્ન નંબર આલેખ છે બધા 6 7 અને 8 8 પ્રશ્નો છે આ ત્રણેય આલેખ રફ બુકમાં કરવાના છે સમા કરવાના છે રફ બુકમાં કરવા રેડી તમે ફેર બુકમાં આ ત્રણેય આલેખ કરી લેતા હશે તો હવે આલેખ આ રફ નોટમાં કરવાના છે તો આજના લેક્ચર માટે અહીંયા સુધી નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળશું ત્યાં સુધી જય જય ભારત